ભરૂચમાં અશાંત ધારાને મુદ્દત પૂર્ણ થવા છતાં દસ્તાવેજની નોંધણી પ્રશાસન દ્વારા ન કરવામાં આવતા કોંગ્રેસ આગેવાન સંદીપ મંગરોલાએ મહેસૂલ સચિવને સંબોધીને કલેક્ટર સમક્ષ આવેદનપત્ર લખીને રજૂઆત કરી છે. અશાંત ધારા વિષયક આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ શહેર વિસ્તાર માટે ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અશાંત ધારાના જાહેરનામા અંગે અનેક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઈ મંગરોલા દ્વારા મહેસૂલ સચિવને રજૂઆત કરવામાં આવી છે. અશાંત ધારો એ ભરૂચના ચોક્કસ વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન બાદ પણ સબ રજિસ્ટ્રાર દ્વારા આ પ્રકારની મિલકતોના દસ્તાવેજીકરણ સ્ટેમ્પિંગ ઉપર ગેરકાયદેસર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, જેથી આ ગેરકાયદેસર પ્રતિબંધ દૂર કરવામાં આવે તે સહિતની બાબતે સંદીપ મંગરોલાએ કલેક્ટરને સંબોધીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. મહેસૂલ સચિવ એક લેખિત આવેદન દ્વારા યોગ્ય પગલાં લેવા અને અશાંત ધારા વિશે યોગ્ય ખાતરી કરવા પણ અનુરોધ કરાયો છે. આવેદનમાં જણાવ્યું છે કે નોટિફિકેશનનો સમય સીમા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં મિલકતના વ્યવહારો બિનજરૂરી અવરોધ વિના આગળ વધારવામાં આવે તેવી માંગ કરી છે.